समाचार जामनगरथी सरकारी जीजी हॉस्पिटलमां बाळकोना वोर्डमां दर्दीओनी संख्यामां वधारो थयो छे। हॉस्पिटलमां 200 બેડમાં 500 જેટલા બાળ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે। ખાટલા ખૂટી પડ્યા છે અને એક જ બેડમાં એકથી વધુ બાળકોને રાખવામાં આવ્યા છે। ઓરી વાયરલ શરદી ઉધરસના કેસે સતત વધી રહ્યા છે। એક તરફ સ્ટાફ અને બેડ બંનેની અછત સર્જાતા વાલીઓની મુશ્કેલી વધી છે। છેલ્લા એક માસમાં બાળ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। जामनगरनी सरकारी हॉस्पिटल में जो 200 बेडनी हॉस्पिटल थी जाणीती छे त्यां 200 थी पण वधारे एटले लगभग 500 जेटला बाळ दर्दीओ आववाना कारणे केटलीक असुविधाओ सर्जाई छे। अहीं जोवा मळी रह्यो छे हाल आपणे जामनगरनी सरकारी हॉस्पिटलना वोर्डमां छे के ज्यां बाळ दर्दीओने एक बेडनी अंदर एकथी वधु बाळ दर्दीओने मूकवामां आवी रह्या छे। कोई बेडमां एक दर्दी, कोई बेडमां बे दर्दी, तो कोई बेडमां त्रण त्रण दर्दीओ एक ज बेडमां जोवा मळी रह्या छे। छेल्ला एक मासथी जामनगरमां आ सरकारी हॉस्पिटलमां આવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે બાળકોને અહીં પૂરતા પ્રમાણમાં સારવાર તો આપવામાં આવી રહી છે, પરંતુ જે બેડને લઈને અગવડતા છે, મુશ્કેલીઓ છે, તે વાલીઓ અને દર્દીઓ તેનો સામનો કરી રહ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે જે ઋતુ ફેર થઈ છે, મોસમની જે શિયાળો અને ઉનાળો બમણી ઋતુનો જે મોસમ છે, તેના કારણે વાયરલ ઇન્ફેક્શનના કારણે દર્દીઓની સંખ્યા વધી છે અને સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી જે ઓરીનું પ્રમાણ પણ બાળકોમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। લગભગ 12થી વધુ કેસ જામનગરની જીજી હોસ્પિટલમાં ઓરીના નોંધાયા છે અને નવા પ્રકારનો આ વેરિયન્ટ ઓરીનો હોવાનું તબીબોનું માનવું છે। કહેવાય છે કે આ ઓરીના કારણે મોટા વ્યક્તિઓને સામાન્ય રીતે જે ઓરી ન જોવા મળતું હોય તે પણ ઇન્ટર્ન ડોક્ટર અને કેટલાક વાલીઓમાં પણ આ કેસ જોવા મળી રહ્યા છે। લગભગ 7 જેટલા તબીબો પણ હાલ રજા ઉપર હોવાના ઓરીના કારણે જે વાયરલ ઇન્ફેક્શનના દર્દી બન્યા છે તબીબો ખુદ તેના કારણે હાલ રજા ઉપર છે, તેના કારણે કેટલીક અસુવિધાઓ પણ થઈ રહી છે। આપણી સાથે કેટલાક વાલીઓ છે, તેમની પાસેથી જ જાણશું। અહીં તમારા બાળકને દાખલ કરવામાં આવ્યું છે, કયા પ્રકારની અસુવિધાઓ મહેસૂસ કરી રહ્યા છો, શું મુશ્કેલીઓ પડી રહી છે? પહેલાં તો એક આ સુવિધા બેડની છે મોટામાં મોટી, જે એક એક બેડમાં 2-2-3-3 બાળકોને રાખવામાં આવે છે। બાળક સાજું તો થાય છે, પણ ઇન્ફેક્શનના કારણે, બીજા બાળકના ઇન્ફેક્શનના કારણે પહેલું બાળક સાજું થયેલું પણ પાછું દર્દી બની જાય છે, એટલે એના કારણે બાળકો સાજા થવાની બહુ તકલીફ પડે છે। અને આમાં ક્યાં જાય માણસ, ક્યાં જાય માણસ? હવે 2-3-3 બાળકો એક એક બેડમાં હોય, 2-3-3 એના વાલી ભેગા હોય તો શું કરે? હાલો 3 વાલી, એક બાળકમાંથી એક વાલી તો જોઈએ ને, એના કારણે આ બહુ મોટી તકલીફ છે। સરકારને આના વિશે થોડું ધ્યાન દેવું જોઈએ કે આ સુવિધાને થોડીક મોટી કરવી જોઈએ। બાકી સારવાર માટે ડૉક્ટર બહુ સારા છે, પણ બેડની બહુ મોટા મોટી તકલીફ છે જીજી હોસ્પિટલ જામનગરમાં, એને થોડીક આ બાબતને ધ્યાન દેવી જોઈએ। આ વાયરસ બહુ થોડોક ઓલો લાગે છે, કારણ કે આની અસર બાળકોને તો થાય છે, સાથે સાથે બહુ મોટા ડૉક્ટરને પણ આનું ઇન્ફેક્શન થાય છે, અને બાળકો ભેગા જે દર્દી આવેલા છે એને પણ આનું ઇન્ફેક્શન થાય છે, એટલે જરાક બેડની સુવિધા કરવાની ખાસ જરૂર છે। સતત વર્તા બાળ દર્દીઓની સંખ્યાના કારણે જે બેડ હાલ ખૂટી પડ્યા છે, તેના કારણે એક જ બેડની અંદર એક સાથે 3-3 દર્દીઓ મૂકવાની ફરજ પડી છે, જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો દર્દીઓ અને વાલીઓ કરી રહ્યા છે। હાલ બાળ વિભાગના દ્વારા હોસ્પિટલમાં વધુ બેડ અને સ્ટાફની માંગણી તો કરવામાં આવી છે, પરંતુ હજુ પણ વધુ બેડ અને વોર્ડ શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બાળકોને નવી હોસ્પિટલમાં ખસેડવા માટે વધુ 40 બેડની વ્યવસ્થા હાલ તેનું આયોજન હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી હાલ દર્દીઓ અને જે વાલીઓ છે તેને મુશ્કેલી પડી રહી છે।